વંદે માતરમ બાલ દોસ્તો, કેમ છો? મજામાં? ધોરણ આઠમાં તમારે વોટર કલરનો ઉપયોગ કરવાનો છે, બરાબર ને બાલ દોસ્તો? આગળના બે ચિત્ર આપણે, એક તો કેલિગ્રાફી, એ પણ તમે બ્લેક સ્કેચ પેન અથવા બ્લેક પેન વડે બોર્ડર કરીને બનાવ્યું, અને બીજું પ્રાણી ચિત્ર, બરાબર ને? એમાં સરસ મજાનો છાયા પ્રકાશ કરતા શીખી ગયા, બરાબર ને? હવે આપણે આગળનું ચિત્ર પાના નંબર 14 ઉપર ફળની ટોપલી, પ્રકૃતિ ચિત્ર, તમારે સરસ મજાના વોટર કલર વડે રંગ ભરતા શીખવાનું છે. તો આપણે એકવાર સૂચના વાંચી લઈએ. નાના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જળ રંગો પૂરી ચિત્ર તૈયાર કરો, બરાબર? જુઓ, અહીંયા તમને સરસ મજાનું જામફળ આપેલું છે, ઓરેન્જ આપેલા છે, ચેરી આપેલી છે, ગ્રેપ્સ આપેલા છે, અહીંયા સરસ મોટું વોટરમેલન આપેલું છે, અહીંયા ઓરેન્જ આપેલા છે, અહીંયા ચેરી આપેલી છે, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા બ્લૂબેરી આપેલી છે અને સરસ મજાની ટોપલી દર્શાવેલી છે. તો ફળોની ટોપલીમાં તમારે સરસ મજાનો રંગ ભરી અને તૈયાર કરવાનું છે, બરાબર બાલ દોસ્તો? તો હું અહીંયા તમને શીખવીશ. તો સૌ પ્રથમ આપણે આ તરબૂચ બનાવતા શીખીશું. તો કે તરબૂચમાં કેવો રંગ હોય? તો કે પોપટી રંગ, બરાબર ને? તો પોપટી રંગ આપણે સૌ પ્રથમ એકદમ પાતળો કલર કરી અને રંગ ભરવાનો છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે ધીરે ધીરે પીછી વડે કલરને સ્પ્રેડ કરવાનો છે અને કલરની થિકનેસ માપસર રાખવાની છે, નહીં કે વધારે જાડો અને નહીં કે વધારે પતલો. તો તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે રંગ ભરવાનો છે અને પીછી વડે રંગને ખેંચતું જવાનું છે. તમે જોઈ શકો છો, આ આમ 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 તમે રંગ પૂરતા હશો, બરાબર ને? એ રીતે નહીં, એક સરખો રંગ ભરાય એનું ધ્યાન રાખવાનું છે અને તમારે વોટરમેલન કમ્પ્લીટ કરવાનું છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, અહીંયા મેં પોપટી રંગ ભરી દીધો અને બાજુના આકારોમાં ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, બરાબર ને બાળ દોસ્તો? ત્યારબાદ એને સુકાવા દેવાનું છે અને સુકાઈ ગયા બાદ તમારે લીલા કલર વડે એમાં ચટ્ટા પટ્ટા દર્શાવવાના છે, બરાબર? તમે બાર તરબૂચ જોયું હશે બજારમાં, બરાબર ને? એ સુકાય ત્યાં સુધી આપણે નારંગીમાં રંગ પૂરી લઈએ. તો કે નારંગીમાં કેવો રંગ હોય? તો કે ઓરેન્જ. તો આપણે ઓરેન્જ કલર લઈશું. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે ઓરેન્જ કલર લેવાનો છે, ધીરે ધીરે રંગ ભરવાનો છે. ત્યારબાદ એમાં થોડો યલો કલર મિક્સ કરી અને નારંગી કમ્પ્લીટ કરશું આપણે. આટલો રંગ પૂરાઈ ગયો ત્યારબાદ એમાં થોડો પીળો રંગ મિક્સ કરીએ. તમે જોઈ શકો છો ખૂણાના ભાગેથી ઓરેન્જ એકદમ કેસરી રંગનું બતાવ્યું છે. ત્યારબાદ ધીરે ધીરે લાઇટ લાઇટ રંગ થતાં યલો કલર થઈ જશે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે શેડિંગ કરી અને તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે ઓરેન્જ, બરાબર ને? તો તમે જોઈ શકો છો બાળ દોસ્તો, કેવું સરસ લાગી રહ્યું છે આપણું ઓરેન્જ, બરાબર ને? એ જ રીતે તમારે બાજુમાં બીજું ઓરેન્જ પણ કરતા
શીખવાનું છે. થોડો રેડ કલર અને ખૂણાના ભાગેથી રેડ કલર મિક્સ કરી અને રેડ, ઓરેન્જ અને યલો એ રીતે કલર મિક્સ કરી અને તમારે પરફેક્ટ પાણી વડે સ્પ્રેડ કરી અને કમ્પ્લીટ કરવાનું છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે વ્યવસ્થિત રંગને મિક્સ કરી અને કમ્પ્લીટ કરવાનું છે. એકબીજા આકારમાં ન જાય એનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે બાળ દોસ્તો. હવે યલો કલર વડે એને શેડિંગ આપી દઈશું આપણે અને યલો અને ઓરેન્જ કલર એકદમ મિક્સ થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે બીજું ઓરેન્જ પણ તૈયાર કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ આ બધા નાના મોટા ઓરેન્જ દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ ફરી પીળો કલર અને એને ધીરે ધીરે આ રીતે સ્પ્રેડ કરતું જવાનું અને ઓરેન્જ કલર સાથે યલો કલર મિક્સ થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે કમ્પ્લીટ કરતું જવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ ત્રણ ઓરેન્જ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે આપણું વોટરમેલન પણ સુકાઈ ગયું છે તો આપણે એકદમ પાતળી પટ્ટી એટલે કે 00 નંબર અથવા 01 નંબરની પીચી લઈ અને એમાં ગ્રીન કલરના સરસ મજાના ચટ્ટાપટ્ટા જેવી ડિઝાઇન પાડીશું. તમે જોઈ શકો છો ઝિગઝેગ લાઈન જેવું આગળ આગળ પાડતું જવાનું. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે થોડી થોડા અંતરે આ રીતે તમારે ચટ્ટાપટ્ટા પાડી અને વોટરમેલનની ડિઝાઇન જેવું બનાવવાનું છે. વોટરમેલન તો છું એટલે તો ખબર છે ને બાળ દોસ્તો, શું તો કે તરબૂચ. તો તમે જોઈ શકો છો આ રીતે ચટાપટા પાડી અને તમારે સરસ મજાનું તરબૂચ તૈયાર કરવાનું છે. ત્યારબાદ નાના નાના ટપકાઓ વડી તરબૂચ કમ્પ્લીટ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે રિયલ તરબૂચ જેવું બનાવશું અને તમને સરસ રીતે દેખાશે પણ
અને તમારું ચૂન ચિત્ર આ રીતે સુંદર અને સરસ બનશે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આપણું સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ ગયું છે. તમને દેખાઈ રહ્યું હશે બરાબર ને? આ જ રીતે તમારે શેડિંગ કરીને આખું ચિત્ર કમ્પ્લીટ કરવાનું છે બરાબર બાળ દોસ્તો. તો પેરુમાં ગ્રીન, યલો અને પેરોટ કલરનું મિક્સિંગ કરી આ પેરું એટલે કે જમરૂખ તમારે રેડી કરવાનું છે. ત્યારબાદ દ્રાક્ષ, તો કે જાંબલી કલરની દ્રાક્ષ બનાવવાની છે અને રેડ કલરની ચેરી બનાવવાની છે. તો બાળ દોસ્તો તમે કરશો ને? ત્યારબાદ હવે હું જાંબલી કલર લઈ અને સરસ મજાની ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ તૈયાર કરીશ બરાબર. મારી પાસે અહીંયા સરસ મજાનો જાંબલી કલર છે, એને હું લઈશ અને આ રીતે ટપકા પાડી દઈશ સૌથી સૌ પ્રથમ. ત્યારબાદ એને પાણી વડે સ્પ્રેડ કરી અને આખી દ્રાક્ષ તૈયાર કરીશ. જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે દ્રાક્ષને તૈયાર કરવાની છે. જુઓ બાળ દોસ્તો, એ જ રીતે બીજી દ્રાક્ષમાં પણ કાળી દ્રાક્ષ પણ હોય અને પીળી દ્રાક્ષ પણ હોય, તમે કોઈ પણ કલરની દ્રાક્ષ બનાવી શકો બાળ દોસ્તો. પણ તમને આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ મજા આવશે અને તમને ચિત્ર સુંદર અને સરસ બનશે. વોટર કલરથી ચિત્ર સુંદર અને આબેહૂબ બને છે બરાબર ને બાળ દોસ્તો? તમે અહીંયા જોઈ શકો છો આબેહૂબ સરસ મજાનું તરબૂચ પડ્યું હોય એવું દેખાઈ રહ્યું છે, ઓરેન્જ બરાબર ને? અને આવી રીતે દ્રાક્ષ પણ તૈયાર થઈ રહી છે. જો બાળ દોસ્તો, આ રીતે ધીરે ધીરે તમારે રંગ ભરવાનો છે. દ્રાક્ષના ગોળ ગોળ ડિઝાઇન બહુ જ નાના આકારના છે એટલે ધ્યાન જરૂરથી રાખજો બાળ દોસ્તો કે બહાર ન નીકળી જાય અને તમારું ચિત્ર ખરાબ ન થઈ જાય, એનું ખૂબ જ ધ્યાન રાખજો બાળ દોસ્તો બરાબર ને? એ જ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારે આખી દ્રાક્ષના લૂમખાને તૈયાર કરવાનું છે. અને ત્યારબાદ હવે આપણે ચેરીમાં રંગ ભરીશું. તો ચેરીમાં કેવો રંગ છે? તો કે લાલ. તો હું અહીંયા લાલ કલર લઈશ અને ધીરે ધીરે રંગ ભરીશ. ત્યારબાદ મેં અહીંયા સહેજ અમથો પીળો રંગ ભરી અને ચેરીને શેડિંગ આપવાની કોશિશ કરી છે. અને તમે જોઈ શકો છો બાળ દોસ્તો, જાણે કે રિયલ ચેરી પડી હોય એવું દેખાઈ રહ્યું છે બરાબર ને? આ જ રીતે તમારે પેરુમાં પણ શેડિંગ કરવાનું છે.
પેરુમાં ગ્રીન પેરોટ અને યલો કલરનું શેડિંગ કરી અને સરસ મજાનું આબેહૂબ પેરુ, એટલે કે તમને જોતા જેવું થાય કે હું આ ખાઈ જાઉં એવું બનાવવાનું છે. બાજુના ચિત્રમાં સરસ મજાનું પેરુ આપેલું છે, એવું જ પેરુ તમારે આ બાજુ બનાવવાનું છે. તો એના માટે આપણે ગ્રીન કલર લઈશું. સૌપ્રથમ ગ્રીન કલર બોર્ડરથી જમણી બાજુથી બોર્ડરના ભાગે કરીશું અને પાણી વડે એ કલરને સ્પ્રેડ કરીશું. ત્યારબાદ એ કલરના બાજુ બાજુમાં ટપકા, એટલે કે પાણીથી તમારે બાજુ બાજુમાં ટપકા કરી શેડિંગ કરવાનું છે. જો બા દોસ્તો આ રીતે કરવાનું છે. ત્યારબાદ તમારે યલો કલર લેવાનો છે અને યલો કલર વડે આ રીતે મિક્સ કરવાથી પેરોટ કલર ઓટોમેટિક બની જશે. આ રીતે રંગ ભરવાનું છે. જુઓ બા દોસ્તો, ટપકા બાજુ બાજુમાં કરતા હોય એ રીતે, બરાબર. ત્યારબાદ એ યલો કલર અને ગ્રીન કલરને મિક્સ કરવા માટે પાણીવાળી પીછી લઈ અને આ રીતે તમારે બંને કલરને મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો બાલ દોસ્તો, આ રીતે સુંદર મજાનું પહેરવું આપણું તૈયાર થઈ રહ્યું છે, બરાબર ને. ત્યારબાદ પીળો કલર લઈ અને હવે આપણે બાકીના બચેલા ભાગમાં પીળો રંગ ભરી દઈશું. પીળા રંગમાં ખૂબ જ ધ્યાન રાખજો બાળ દોસ્તો, બીજા કોઈ પણ કલરની પીછી ન અડી જાય એનું ખૂબ જ કાળજી રાખવાની છે. એકદમ લાઇટ પાણી વડે સ્પ્રેડ કરી અને રંગ ભરવાનો છે. જુઓ બાળ દોસ્તો આ રીતે. હવે યલો કલર વડે આપણે પેરોટ કલર અને યલો કલરને મિક્સ કરતા રહેવાનું છે. જુઓ બા દોસ્તો આ રીતે તમારે યલો કલરથી પેરોટ અને યલો કલર આ રીતે મિક્સ કરી અને સરસ મજાનું ચિત્ર તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો બા દોસ્તો, આ રીતે સરસ સુંદર. અને ત્યારબાદ ઓરેન્જ કલર લઈ અને પાણી વડે અમુક અમુક જગ્યાએ ઓરેન્જ કલરના ટીપાઓ મૂકી દેવાના છે. ત્યારબાદ પીછી સરખી રીતે વોશ કરી, એટલે કે ધોઈ અને સાદા પાણી વડે આ રીતે ઓરેન્જ કલરને સ્પ્રેડ કરવાનો છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે આપણું સરસ મજાનું પહેરવું તૈયાર થઈ ગયું છે. જુઓ બાજુના ચિત્ર જેવું આબેહૂબ બની ગયું છે, બરાબર ને. આ રીતે તમારે ટોપલીમાં પણ સરસ મજાનું શેડિંગ કરવાનું છે. આ ઓરેન્જમાં પણ અને પાંદડામાં પણ આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સરસ મજાનું શેડિંગ કરી અને ચિત્ર તૈયાર કર. તો બાલ દોસ્તો તમે જોઈ શકો છો, અહીંયા મેં સરસ મજાનું શેડિંગ કરી અને ચિત્ર સરસ મજાનું તૈયાર આબેહૂબ બાજુમાં નાનું ચિત્ર આપેલું છે એવું જ તૈયાર કરેલું છે, બરાબર. તો મને આશા છે કે તમે સરસ મજાનું ચિત્ર તૈયાર કરશો અને એને બ્લેક બોર્ડર વડે, એટલે કે બ્લેક સ્કેચ પેન અથવા તો પેન વડે આ રીતે ફરી એકવાર બોર્ડર કરવાથી તમારું ચિત્ર સુંદર અને ચોખ્ખું, એટલે કે સરસ દેખાશે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, મેં આખામાં બ્લેક બોર્ડર કરી અને ચિત્રને તૈયાર કરી દીધું છે. આ રીતે જુઓ બાળ દોસ્તો, તમારે
बॉर्डर करी देवानी छे अने टोपली में अने बधी ज जग्याए कलर पूरी अने मैं चित्र तैयार करी दीधु छे। तो मने आशा छे के तमे पण आवो सरस चित्र तैयार करी अने चित्र कम्प्लीट करशो। तो ए साथे वंदे मातरम, जय हिंद, जय भारत।